અરવલ્લી જિલ્લાના મોડાસા જિલ્લા પંચાયત સંચાલિત પશુ દવાખાનામાં ફરજ બજાવતા સફાઈ કામદારોને છૂટા કરી દેવાતા 30 કર્મીઓ ઉપવાસ પર બેસી ત્રીજા દિવસે ઉપવાસી કર્મીઓ પેઢીના એક કર્મચારી તબિયત લથડતા દોડધામ મચી ગઈ હતી. અરવલ્લી જિલ્લાના પંચાયત સંચાલિત પશુ દવાખાનામાં સફાઈ કર્મીઓ તરીકે 30 કર્મચારીઓ ઘણા વર્ષોથી ફરજ બજાવી રહ્યા છે. આ કર્મચારીઓને કાયક છૂટા કરી દેવામાં આવ્યા હતા, જેના કારણે આ કર્મીઓની ખાલત કફોડી બની ગયા બાદ આ કર્મચારીઓ જિલ્લા પંચાયત નજીક અચોક્કસ મુદ્દતના ઉપવાસ આંદોલન રણસુંગુ કુફી ઉપવાસ પર ઉતરી ગયા હતા. ઉપવાસના ત્રીજા દિવસે એક 55 વર્ષીય કર્મચારી મોહનભાઈ મોતીભાઈની તબિયત લથડતા તાબડતોડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઉપવાસના ત્રીજા દિવસે પણ એક પણ ઉપવાસે નમ્રતું જોખવા તૈયાર નથી ત્યારે આ મામલે જિલ્લા પંચાયત સામાવાળાઓ દ્વારા તાર્કિક નિર્ણય લેવામાં નહીં આવે તો આત્મવિલોપન કરવા સહિતની તૈયારીઓ દર્શાવી રહ્યા છે. સાથે સાથે ઉપવાસીઓને જિલ્લા પંચાયત સત્તાધીશો ઈશારે બળજબરીપૂર્વક પોલીસે દૂર ખસેડી દઈ બળજબરી આચરી હોવાનો આક્ષેપ કરી ઉપવાસીઓ આગામી દિવસોમાં પોતાનો અહિંસક આંદોલનને વધુ ઉગ્ર બનાવવા ચીમકી ઉચ્ચારી હતી. કહું છું કે અમારા અરવલ્લી જિલ્લાના પશુપાલનના 2006માં 40 કર્મચારીઓના છૂટા કરવામાં આવ્યા હતા. તે સંધાનમાં અમે ગાંધી માર્ગ ઉપર અવારનવાર દરેક કચેરીઓમાં અમે અરજીઓ કરતા હતા, છતાંય અમોને લેવામાં આવ્યા નહીં. તો અમે જિલ્લા પંચાયત અગાડી 29 તારીખે ચોક્કસ મુદતે ભૂખર તાલુ પર ઉતર્યા હતા. અમે મામલતદાર સાહેબે અમને મંજૂરી આપી હતી. એ અમે એક જણના કાલે મોહનભાઈ મોતીભાઈને તબિયત લથડતા દવાખાના શિબિરમાં મોકલ્યા છે. પછી એક દિવસ બેઠ્યા, બીજા દિવસે અમે બેઠાને એક વાગે TDO સાહેબે તથા પોલીસે સાહેબ બધાએ અમને ધક્કા બક્કા મારી અને મંડપની બહાર કાઢી મૂક્યા. અગાઉ 6 મહિના પહેલાં ચેતુભાઈ માલપુના હતા, એમને પરમિશન આપી હતી. એ 10 દિવસ સુધી ભૂખવર તાલુ પર બેઠા હતા. અમે દલિત છે એટલે મને એ જગ્યા ઉપર બેસવાના મળ્યા. અમને અમે મંડપના બહાર અમને ધક્કા મારી પોલીસે અમને બહાર કાઢી નાખ્યા. આજ દિવસ સુધી કોઈ કાર્યકર કોઈ અધિકારી અમારી ખબર પણ પૂછવા આવ્યા નથી. અમારી અમારા કઈ રીતે જીવન જીવવું, જો અમને આનો ચોક્કસ અમને ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરશું. ત્યાર પછી અમને નહીં મળે તો અમે આત્મબલ વિલોપન કરશું, નહીં અમે અમે પ્રાણ કાઢી નાખશું જો સુધી અમને અમારો ન્યાય નહીં મળે ત્યાં સુધી. અરવલ્લી જિલ્લા પંચાયત આગળ સફાઈ કર્મીઓ ઉપવાસ પર બેઠા ત્યારથી જિલ્લા પંચાયત સત્તાધીશો આ આંદોલનને કચડી નાખવા પ્રયાસ કરી રહ્યા છે. તો પોલીસ બળજબરી વાપરી સ્થળ પરથી બળજબરીપૂર્વક હટાવી દેવા છતાં આંદોલન કર્મચારી ઠસ્તીમસ્ત થયા નથી ત્યારે પોતાની માંગ સાથે સંતોષવામાં નહીં આવે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા મામલો વધુ ગૂંચવાળો ભર્યો બની રહ્યો છે. બીજી તરફ સત્તાધીશો આ મામલો ઉકેલ લાવવા પ્રયાસ કરવામાં કચાશ રાખી રહ્યાનું પણ જણાઈ રહ્યું છે. અલ્પેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી.